બતાવવા માટે મસ્ત હે ને સરપ્રાઈઝ લઈ આવ્યો હું અને કહું સરપ્રાઈઝ બહુ મસ્ત લઈ આવ્યો હું એડિટિંગ કરતા હતા ભાઈ, આજે છે વિજુ નો હેપી બર્થડે. જો મસ્ત સુતી હે ને કઈ યાદ પણ નથી. 11:56 થઈ ગઈ ઓલરેડી, ખાલી 4 મિનિટ નો વાર હે. તો વેટ કરીને પછી ધમાકેદાર હેપી બર્થડે નું કહી દઈએ અને પછી થોડુંક એડિટિંગ બાકી રહે એ આપણે કરી અને પછી સુઈ જાઉં. ભાઈ ઇંતજાર કી કડી ખતમ હોતી હે. 11:59 હો ગઈ હે ભાઈ, 12 વાગી ગયા હે ઓલરેડી. ચોર નું કીધું કઈ ફે ફરક ના પડ્યો. હેપી બર્થડે કેવા ઉઠી ગયો, હું ઉઠી ગયો તો મસ્ત. હવે આપડે આજના વ્લોગ નું એડિટિંગ પૂરું કરી અને સુઈ જઈને સવારે મળીએ ભાઈ. આમ તો બહુ થાકી ગયા અહીં દવા છાંટી એટલે. ફાઇનલી ગાઈસ આપણે ઉઠી ગયા અહીં મસ્ત ભાઈ. બીજું ને રાત્રે આપણે ચોર નું કીધું તો ભાઈ કઈ ફેર ના પડ્યો, ફેર ના પડ્યો. આમ હોય કે ઉઠીને કઈક આમ શોકિંગ તો થવી જોઈએ ને. ચોર આવીને કદાચ લૂંટીને વહી જાય ને તો હુવા વાળા તો હુતા જ રહીએ ભાઈ. અને બીજું નો આજ છે બર્થડે તો ભાઈ એ ખુદ સાફ સફાઈ કરે. બર્થડે એનો સાફ સફાઈ એને જ કરવાની. બોલો હેપી બર્થડે હો તો દિલથી. થેન્ક યુ. 1000 વર્ષ ના થાવ. 1000 વર્ષ ન થાવ. 50 બસ 50 પૂરી ખાલી. તો આજે એનો બર્થડે હે તો એ ખુદ સાફ સફાઈ કરે ને. આપણે જવાનું હોય ભાઈ વાડીએ. મમ્મી પપ્પા તો ઓલરેડી વહી ગયા ને, આપણે રહી ગયા વાહે. કારણ કે મારે થોડું ઘણું કામ હોય પીડિયા ને લગતું, જે ફરિયામાં રખડે હે. પછી આપડે ચા લેતું જવાનું હે. ચા ક્યાં હે નથી એટલે આપડે બીજું પૂછીએ. થેલી નો કમ્પ્લેટ પેક કરી દીધો હે. હવે તો આપડે નીકળી હાલો. મેદવાનું કામ ચાલુ હે ને ભાઈ, રૂંઢે જવાનું હે મેરેજ માં. અને બીજું કામ એક બીજું નો બર્થડે હે તો એ પણ મનાવવાનું હે. સરપ્રાઈઝ ગિફ્ટ આપણે મસ્ત લેવા હે તો પાર્ટી અહીં જે મનાવ્યું ને ત્યાં દેશું. ત્યાં સુધી વેટ કરો. પાછું ખોડ ઉઠી પડે એમ હે. રાઈડી એક માન માન કાઢી હે. ટૂંકમાં જીરા જેવું ખોડ હે ને, કોકોક ઝીણું ઝીણું એ જ રાપડવું પડે એમ હે. બાકી વાંધો એમ નથી. આ ખડ એક બહુ કેવડાવે હે, જીરા જેવું એ ટૂંકમાં મુરઝાઈ ગયું હે. હા તો હવે રાપડી હે તો રાપડતા જાય ને વાંધો ના આવે. પાછું ટૂંકમાં હે ને ખડ થાય જ નહીં, એકવાર સરખું ને દઈ જાય ને એટલે. હાલો એક ક્યારો પુગાડો હોય હવે તા પૂખીએ માન માન લગભગ ઈતા. એક ક્યારો ભાઈ પુગાડ લીધો ને તા કુણો 1 વાગી ગયો ભાઈ. આપણે જર્સી લઈ ગઈ હતી વચમાં રાપડી આ કે ગરમી તો બહુ થાય વાતો પૂરી ભાઈ. કોક ચાલુ થઈ ગયા હે, મીઠા બોર હે મસ્ત. હવે ખરી ચાલુ જ રહે, કોક થર થઈ જવાનો હોય નીચે.
માતાજી જો અવન લાગે કમી માતાજી ત્યાં તો અવન ચાલુ છે બહુ મસ્ત બહુ છે ભાઈ મીઠા લવાતું પૂરી કેટલું સીવણ કામ કરી ભાઈ ચાલુ જોઈ તે ભૂખ લાગી ગઈ હાલો જમી લે હું વાડીએ ધક્કો થયો આપણે પૂછવા ખાતર નો બીજી વાડી હે ખાતર છાંટવા જવાનું હે મેથી માં કારણ કે બહુ બર નથી કરતી ને એટલે તો હાલ સૌથી પેલા એ કરતા આવી પૂછવા વાડી મમ્મી પપ્પા ને પૂછવા એવું ખાતર ક્યાં પડ્યું ને પૂછવા ધક્કો થયો ઘરે થી ભાઈ ખબર હોત ને તો ડાયરેક્ટ નીકળી ગયો હોત તો હાલ ફટાફટ થી ઘરે પૂગી ને પછી ખાતર લઈ ગાડીમાં લોડ કરીને પછી નીકળી આવ્યું બીજી વાડીએ હા તો વાડીએ પહોંચી આવ્યા અહીં આપણે બીજી વાડી બાઇક કરી દીધી ઢગડા વાળી સાઈડ પાર્કિંગ અને જો પૂણી બાચકી જેવી છે હાલો ખાતર જલ્દીથી છાંટી લઈ અટુકમાં ટૂંકું ટૂંકું પાડી હોય ને એમાં જ છાંટવાની જરૂર છે કારણ કે પાણી ફૂલ ભાગે ને એટલે બહુ વધ નથી કરતી તો ખાતર મારી દઈ પછી પાછા પાણી કાઢી જાઓ તો લગભગ નેદવી જો હોય પેલા તને ખાતર મારી જાય અને ભાઈ ટૂંકમાં મેરેજમાં જવાનું છે રસોડું કરવાનું છે કાલે માંડવા છે એટલે તો ત્યાં તો ટાઈમ દેવો જો હોય એટલે પેલા એને કામ પતાવી લઈ ભાઈ 8-10-11 તોય રહી ગયા હે વાંધો નહીં હાલ હવે નીકળી ઘરે પછી નાય ધોઈને જાય મેરેજમાં તો ફાઇનલી ગાઈસ આપણે કમ્પ્લીટ જો તૈયાર થઈ ગયા સિમ્પલ સાદા રસોડામાં જવાનું હોય આપણે ટૂંકમાં ગામડામાં એમ જ હોય ટૂંકમાં તળાવ આવીશું હોય એમાં ટૂંકમાં લગ્ન એકને હોય એટલે બધાને ટૂંકમાં હળી મળીને જવાનું કામ કરવાનું બાકી કામ તો હોય નહીં કારણ કે રસોઈ આટલા હોય એટલે બેઠા બેઠા ગપ્પા મારતા હોય અને બીજું પેલી વાર બ્લોગ બનાવ્યો હે એ ટુકડો નાખ દે જરી કોમેન્ટ કરજો કે ઓક લાઈક હોય આવડે કે ન થાવ તો બોલતા ન થાવતું પેલે ટ્રાય કરી યાર જય શ્રી કૃષ્ણ બધાને કેમ છે મજામાં ને અત્યારે લગન ગાડો આલે છે તો બધા મજામાં જશે કેમ કે લાડવા જડતા હોય ને ચલો પારસી કલ લઈ અમારે કાલે લગનમાં જવાનું છે જોજો ને સારું લાગે તો મોમેન્ટ કરજો તો ઉતરતી જાય તો હાલો આપણે નીકળી તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચીએ ભાઈ ઠંડી પડે ગજબ ની ઠંડી પડે ભાઈ અત્યારે બાઇક આખવી ને તો હતું સમાજવાડીમાં આપણે રસોડું કરવાનું કારણ કે કાલ દોસ્તાના માંડવા હે ને તો આજ હતું સમાજવાડી પછી ટૂંકમાં દાંડિયા રાસ રમવા માટે એની વાડીએ ગયા હતા અને ભાઈ બીજું નો આ છે બર્થડે હે અને મોબાઈલ વાપરે આપડે આવતા રહ્યા શું તો પાઉભાજી હતી વાત પૂરી એક અને જો કેક મયગું તું ભાઈ જોરદાર બટ મેરેજ માં જવાનું થયું ને તો કેક નું કરાયું કેન્સલ બીજું નો બર્થડે આપડે બહુ પ્લાનિંગ બહુ જબરજસ્ત કર્યું તું બર્થડે મનાવવાનું બટ પોપટ થઈ ગયો ખતરનાક બટ કોઈ વાંધો નહીં બીજું કહી દીધું હતું તો મેં કે કેક થઈ ગયું છે કેન્સલ એટલે બર્થડે તો નહીં મનાવી શકી બટ કઈ વાંધો નહીં એક તારા માટે મસ્ત હે સરપ્રાઈઝ લઈ આવ્યો હું તને કહું સરપ્રાઈઝ બહુ મસ્ત લઈ આવ્યો હું સાચું કા ઊભી થાય મસ્ત સરપ્રાઈઝ આપું જોરદાર નહીં આપું તે કોઈ વિચાર્યું ના હોય એવી સરપ્રાઈઝ આપું તને તું હે તને શું લાગે હું તને શું સરપ્રાઈઝ દઈ શકું ચોકલેટ હે સર ના ચોકલેટ નથી ચોકલેટ તો મને જરાય એટલે જરાય પસંદ નથી બીજું આખું વિચાર આખું જ ને તો મસ્ત સરપ્રાઈઝ આપું જોરદાર સાચું કા જેમનું આપી દેવું ના ના ઓકે રેજો પેલા હું લેતો હું આખું બાંધી જ રાખજો ભાઈ આપણે હે ને ટૂંકમાં ગયા હતા ને તે સરપ્રાઈઝ આની વાહે ડીંગલા નો વાહે હતાળીને ગયા હતા જેથી કરીને બીજું ખ્યાલ જ ના પડે ટૂંકમાં કોઈ ખ્યાલ ના પડે કારણ કે આ તો ડેલી સર્વિસ અહીંયા જ હોય ભાઈ સરપ્રાઈઝ તો એમ લઈ આવ્યો હું બાકી હાથ આગળ કર આખું ના ખોલી દો આખું ના ખોલી દે જલ્દી લઈ દો ભીખ ના માંગતી હોય એવું લાગે હા
હાલ ને તો આથા કર દે કેવી લઈ ગયો જીરી કેજ વાવ કેવી છે જોરદાર ચલ ગમે મોટી ગિફ્ટ નથી ટૂંકમાં આટલી બધી ચોકલેટ મને પસંદ નથી એટલે ચોકલેટ તો ન લઈ આવી ગયો કારણ કે વાડી ગયો તો એટલે પારાનું તો મને યાદ હતું એ તો કેદી ની માગતી હતી તો એને ટૂંકમાં માઇન્ડ માં જ રાખ્યું હતું કે એનો બર્થડે આવે ને તો ગિફ્ટ દઈ આપું ભાઈ પ્લાનિંગ બહુ જબરજસ્ત મસ્ત થેન્ક યુ વેલકમ વેલકમ ઓલવેઝ ભાઈ પ્લાનિંગ તો મેં બહુ જોરદાર કર્યું હતું પણ મેરે જતા એટલે મજા ના આવી કેક તો ચાલુ જોઈ તેના તેના બર્થડે નહી કેક નો ફૂલ પ્લાનિંગ હતું જ બટ મેરેજ ને હવે કેન્સલ થઈ તો ભાઈ અત્યારે વાગી ગયા હે બહુ મોડું થઈ ગયું મારે આવવામાં દસ 41 થઈ ગઈ હે તો આજનો વ્લોગ પણ એડિટ કરવાનો હે તો આજના વ્લોગમાં જો તમને થોડીક પણ સ્માઇલ અને મજા આવી હોય તો લાઈક કરી નાખજો ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ જલ્દીથી બીજા નવા વ્લોગમાં નવા દિવસની સાથે બાય